અલખ મલખનો અજવાળો વિશે હું ડૉક્ટર પથિક પરમાર સાહેબને વિનંતી કરું કે બહુ 5-7 મિનિટમાં એમનો પ્રતિભાવ એ પુસ્તક વિશે. આમ તો 5-7 મિનિટ આપણે કહેવું ન જોઈએ, પણ પથિકભાઈને વિનંતી છે કે પોતે કવિતાના અભ્યાસુ છે અને 5-7 મિનિટમાં જ આખી વાત આ અલખ મલખના અજવાળા વિશે કરશે ડૉક્ટર પથિકભાઈ. સ્ટેજ ઉપર ઉપસ્થિત સતીશભાઈ વ્યાસ, કીર્તિબેન શાહ, અરવિંદભાઈ બારોટ, કવિ મિત્ર સ્નેહી પરમાર અર્જુન દાફડા અને શુદ્ધ ભાવકો. વર્ષાબેનનો મને કોઈ સીધો પરિચય નહોતો, આમ ગણીએ તો 2 મહિના પહેલાં તો મેં માત્ર એમનું નામ સાંભળેલું. મળ્યા તો આજે પહેલી વખત. કોઈ પણ કવિ હોય એની કવિતાઓ આપણે સામયિકમાં કે ફેસબુક પર કે વોટ્સએપ પર જુદા જુદા સમયે જુદા જુદા મૂડમાં અને જુદા જુદા સ્થિતિ સંયોગોમાં એ વાંચતા હોઈએ અને એ સમયે આપણા ચિત્તમાં એક કૃતિલક્ષી અભિપ્રાય બંધાતો હોય એ વાત આખી જુદી છે. અને એ જ કવિના એકથી વધુ કાવ્યો, આમ તો એમનો આખો કાવ્ય સંગ્રહ એક બેઠકે વાંચતા હોઈએ, અને જે અભિપ્રાય ચિત્તમાં બંધાય એ પણ જુદો હોય છે. કારણ કે અલગ અલગ કૃતિઓ વાંચીએ છીએ ત્યારે એ કવિ જે હોય એની મોનોટોની, એની એકવિધતા, એની ધોરી નસ એ પકડાતી નથી. પણ સાગમટે જ્યારે એ કાવ્યો વાંચીએ છીએ ત્યારે આ કવિયત્રી જે છે એની ધોરી નસ કઈ છે, એ આખા એ કાવ્ય સંગ્રહનો મુખ્ય રંગ કયો છે, એ બધી વસ્તુઓ, એની સિદ્ધિ મર્યાદાઓ એ આપણને હાથવગી બને છે. પુસ્તકનું નામ છે અલખ મલખ અજવાળું. આ અજવાળું જે છે એ મલખનું છે, પણ આ મલખ જે છે એ અલખનો છે. અને આ અલખનો મલખ, એમાં અલખનો સંબંધ જે છે એ તો અધ્યાત્મ સાથે છે. એટલે પહેલી દ્રષ્ટિએ આ અલખના મલખનું અજવાળું એ રાખોડી રંગનું અજવાળું હોય એવું આપણને સેજે પ્રતીત થાય. અલખ શબ્દ જ એવું દર્શાવે છે કે આ સંગ્રહના કાવ્યોમાં અધ્યાત્મ એ મુખ્ય વિષય હશે. એટલે આ સંગ્રહમાં સમાવિષ્ટ જે કાવ્યો છે, ગીત, ગઝલ, મુક્તક, હાઈકુ અને ગદ્ય કવિતાઓ, એમાં કોઈ પણ કવિતા તમે વાંચો એ કવિતા છેલ્લે તો એ અલખના રંગ તરફ જ જશે. મને સતત એવું લાગ્યું કે આ બેન છે એ સતત કૃષ્ણમય છે. રાત દિવસ કૃષ્ણના જ વિચારો આવતા હોય કે એમની સમીપ જ રહેતા હોય કે એમના સાનિધ્યમાં જ રહેતા હોય કે એમનો જ સંગ કરતા હોય તો જ આવી કવિતાઓ છે એ સાહજિક રીતે લખી શકાય. જેમ અહીં કવિ બેઠા છે અરવિંદ બારોટ, એ આપણા મોટા લોકગાયક છે અને લોકસાહિત્યના ઘણા જાણકાર છે. એમના તમે ગીતો વાંચો તો એમના ગીતોમાં એમની ભાષા તમને જુદી જણાય, લોકસાહિત્યની જણાય. અને વર્ષાબેનના ગીતો તમે વાંચો તો એમની ભાષા એ તમને જુદી જણાય. એ ભાષા જે છે એ અધ્યાત્મની છે, ભક્તિરંગી ભાષા છે. અને આમ ગણો તો જ્ઞાન માર્ગી કે તત્વચિંતનની ભાષા છે. એટલે એમના કાવ્યો જે છે એ ભાષાની રીતે પણ જુદા પડી જાય છે. મેં જ્યારે એવું જાણ્યું કે આ બેને રમેશ પારેખના નાટકો ઉપર એમફિલ કરેલું અને આગળ જતાં રમેશ પારેખ એક અધ્યયન એવા વિષય ઉપર PhDની ડિગ્રી પ્રાપ્ત કરી, તો રમેશ પારેખ તો આપણા 7મા-8મા દાયકાના આધુનિક સર્જક, એમાંય મુખ્યત્વે તો ગીત કવિ અને ગઝલકાર. એટલે આ બેન જે છે એ રમેશના પ્રભાવમાં લખતા હશે, આમ એવો વહેમ જાય. પણ જ્યારે આખો સંગ્રહ આપણે વાંચીએ છીએ ત્યારે આનંદ એ વાતનો થાય કે આખા એ સંગ્રહના કોઈ પણ કાવ્યોમાં ક્યાંય રમેશ પારેખની શૈલીનો કે એના વિષયોનો કોઈ પ્રભાવ દેખાતો નથી. એટલે રમેશ ઉપર આટલું ગહન અધ્યયન કર્યા પછી કવિતા લખીએ ત્યારે એના પ્રભાવથી બચવું એ કંઈ નાની સૂની વાત નથી. આ સંગ્રહમાં
ગીત અને ગઝલ એમાં સંખ્યાની દ્રષ્ટિએ વિચારીએ તો ગીતોની સંખ્યા વધારે છે, બીજા નંબરે ગઝલો છે, ગદ્ય કવિતાઓ સાત છે, થોડાક હાઈકુ છે અને મુક્તકો છે. આ મુક્તકોનો વિચાર કરીએ તો ઘણા બધા મુક્તકો તો ગઝલનો મતલા હોય એ ટાઈપના છે, એ મતલા ઉપરથી સ્વતંત્ર ગઝલ પણ લખી શકાય એવા ઘણા સરસ મતલાઓ છે. અને જે મુક્તકો છે એ પણ મોટે ભાગે ગઝલના છંદોમાં લખાયેલા છે, એટલે ગઝલનો મતલા હોય અને વત્તા એક શેર હોય, એમ ચાર પંક્તિનું મુક્તક હોય. એમ તો મુક્તક દોઢ પંક્તિનું હોઈ શકે અને બે પંક્તિનું હોઈ શકે, મુક્તક એટલે આમ એક ભાવ એકમ. તો એ જે ચાર પંક્તિના મુક્તકો છે એના પરથી મુસલસલ ગઝલો લખી શકાય. પણ મારે જે વાત કરવી છે એ ગઝલ અને ગીત અંગેની છે. ગઝલ જે છે એના મૂળભૂત સાત છંદો છે, હજજ રજજ, મુતકારીબ મુતદારિક, કામિલ વાફિર અને રમલ. એમાં મોટે ભાગે આપણે ત્યાં તમે ફેસબુક ખોલો અને કોઈ ગઝલ વાંચો, તમને 80-90% ગઝલો રમલ છંદમાં જ દેખાય. અને કોઈ પણ ગઝલકારનો તમે ગઝલ સંગ્રહ હાથમાં લો અને વાંચો તો ક્યારેક તો આખો સંગ્રહ જ રમલમાં હોય. એટલે રમલના આવર્તનો જે છે એ લઘુ દીર્ઘ નાની મોટી સંખ્યાના કરી અને ગઝલો છે એ એમાં લખાતી હોય છે. પણ જેમ ગઝલના મૂળભૂત સાત છંદ છે એ જ રીતે સંગીતના મૂળભૂત સાત સૂર છે, સારેગમ પધની. એ જ રીતે ગીત જે છે એના મૂળભૂત સાત લયાવર્તનો છે. આ જે સાત લયાવર્તનો છે, દ્વિકલ ત્રિકલ ચતુષ્કલ પંચકલ છટકલ સપ્તકલ અને અષ્ટકલ, આ સંગ્રહના જે ગીતો છે એ મોટે ભાગે એ છટકલ અને અષ્ટકલના લયાવર્તનોમાં લખાયેલા છે. એ સિવાય આ સંગ્રહમાં એવા ઘણા ગીતો છે જેને તમે લયબદ્ધ ગીતો ન કહી શકો પણ ગેય ગીતો કહી શકો. લયબદ્ધ ગીતો છે એ તીવ્ર લયાવર્તનોમાં લખાતા હોય છે. આ તીવ્ર લયાવર્તનો એટલે પંચકલ છટકલ સપ્તકલ અને અષ્ટકલ, એ તીવ્ર લયાવર્તનો છે. ષટકલને ટૂંકાવો એટલે ત્રિકલ થાય, અષ્ટકલને ટૂંકાવો એટલે ચતુષ્કલ આવે, એને ટૂંકાવો એટલે દ્વિકલ આવે. આ દ્વિકલ ત્રિકલ ચતુષ્કલ એ મંદ લયાવર્તનો છે, એમાં ગીત નથી લખાતા. તીવ્ર લયાવર્તનોમાં ગીત લખાતા હોય છે. જેમ સંગીતના સાત સૂરો છે એમાં ત્રણ સૂરો છે એ મંદ હોય છે, ચાર તીવ્ર હોય છે, એમ ગીતના લયાવર્તનો પણ ત્રણ મંદ અને ચાર તીવ્ર એમ હોય છે. આ મંદ લયાવર્તનો જે છે એનો ઉપયોગ ગીતમાં એ ગેયતા ઉત્પન્ન કરવા માટે, ગીતને વધુ ગુંજનક્ષમ બનાવવા માટે એ થતો હોય છે. મેં આમાં એમ જોયું આ ગીતોમાં કે આ બે ગીતો તો લખે છે અષ્ટકલમાં, પણ અષ્ટકલના ગીતોમાંય તે એને વધુ ગેય બનાવવા માટે આ મંદ લયાવર્તનો છે એનો ઉપયોગ કરે છે. અને ક્યાંક તો મંદ લયાવર્તનોનો ઉપયોગ કર્યા વિના આપણા જે માત્રામય છંદો છે જેમ સોર ઠો દોહરા, એના જે આવર્તનો છે એનો ઉપયોગ એ અષ્ટકલ અને ષટકલના લયાવર્તનોમાં કરે છે. અને એવી રીતે કરે છે કે એ મૂળ ગીત લયબદ્ધ રહે પણ અંતે પંક્તિમાં એ પ્રાસયુક્ત પંક્તિમાં એ પ્રાસ એવી રીતે મૂકે કે જે ત્રિકલનો હોય અને પૂર્વેનું આવર્તન અષ્ટકલનું હોય, એટલે 8-3-11 થાય એ તો દોરા છંદનું બીજું ચરણ છે. અને પૂર્વેના જે બે અષ્ટકલના આવર્તનો હોય એમાં પહેલું આવર્તન એને કાંસમાં પ્રયોજ્યું હોય અને બીજા બે આવર્તનો છે એમાંથી ઓલો 13 માત્રાનો એ દોહરા છંદનું પહેલું ચરણ એ એમાંથી નિષ્પન્ન થતું હોય. હું તમને ઉદાહરણ સહિત બતાવું. એમને ગીત છે એ જ ખરો અજવાસ, એમાં એમ આવે એમ કે પરબીડિયામાં લખું ઝુરાપો લખું નેહ વરસાદ. જો અષ્ટકલમાં છે પરબીડિયામાં પહેલું આવર્તન, લખું ઝુરાપો બીજું આવર્તન,
લખું નેહવર, ત્રીજો આવર્તન સાદ, એ ટ્રિકલ એને જુદું મૂકી દીધું. હવે લખું નેહવર સાદ એમ જો તમે વાંચો તો દોહરા છંદનું બીજું આવર્તન મળે, કે એ જ ઘડી તો આવે સાજન લઈ વાસંતી ઉર, લઈ વાસંતી ઉર, એ 11 માત્રાનું આવર્તન છે. બીજી પંક્તિ, મારા ઘરની ભીંતે ચીતરું કેવળ માધવ રાસ, આ કેવળ માધવ રાસ એ 11 માત્રાનું આવર્તન છે દોહરા છંદનું બીજું. અને મારા ઘરની ભીંતે ચીતરું, એમાં મારા જે છે એ કૌંસમાં છે, ઘરની ભીંતે ચીતરું એ 13 માત્રાનું આવર્તન છે, અને દોહરા છંદનું પહેલું આવર્તન છે. આખું ગીત અષ્ટકલમાં છે, પણ અષ્ટકલના લિયાવર્તનોમાં દોહરાને કેવી રીતે મિશ્રિત કરવો એના છેલ્લા આવર્તનો તમે જુઓ તો એમાંથી તમને દોહરાના ઘણા બધા આવર્તનો છે એ મળી આવે. એટલે ગીત જે છે એને ગુંજનક્ષમ કેવી રીતે બનાવવું, એની અંદર ગેયતા વધુમાં વધુ પ્રગટ થાય, સંગીતાત્મકતા વધુમાં વધુ નિષ્પન્ન થાય, એ માટે શું કરવું, એ માટે જાત જાતનું વિચારણા કરે છે અને પ્રેક્ટિકલી એનો એ ગીતમાં ઉપયોગ કરે છે. તો એમ જોયું કે આ ગીતો એ ભાષાભિવ્યક્તિની રીતે પણ એ ઘણા જુદા પડી જાય છે. આમ તો આ ગીતનો મુખ્ય રંગ જે છે એમાં એક પંક્તિ તમે વાંચો કે માધવ સાથે જોડી દીધો જન્મ જન્મનો નાતો, અને એમાં કેન્દ્રિત જે ભાવ છે જન્મ જન્મનો નાતો એ જ આ તમામ કાવ્યોનો એ મુખ્ય રંગ છે એમ કહી શકાય. મેં એ પણ જોયું કે આ બેન જ્યારે ગીતો લખે છે ત્યારે કેટલાક ગીતો એ ગઝલના છંદોમાં લખે છે, અને ગઝલો લખે છે ત્યારે એ કેટલીક ગઝલો ગીતોના લયમાં લખે છે. એટલે ગીત અને ગઝલો એનો ઉપયોગ એ કેવી રીતે કરવો, ગઝલના છંદોનો ઉપયોગ ગીતમાં કેવી રીતે કરવો, તે ગીત છે વાંસળીનું ગીત, કે લગાવી લેહ કાનાની નિરંતર વાગતા રહેવું, હવે એ કામ છે મારું પવે પર જાગતા રહેવું, ગમે તો હોઠ પર લેજો ગમે તો બાથમાં લેજો ભલે હું વાંસળી લાગું. આ હજજ છંદના એનું આવર્તન છે મફાઈલુન, એ મફાઈલુનના આવર્તનમાં લખાયેલું આ ગીત છે. તો ઘણી બધી ગઝલો એવી છે જે અષ્કલ કે સટકલના લિયાવર્તનોમાં લખાયેલી છે. એમના પહેલા ગીત સંગ્રહની પ્રસ્તાવના વિનોદ જોશીએ લખેલી, એમના સ્વતંત્ર ગઝલ સંગ્રહની પ્રસ્તાવના સ્નેહી પરમારે લખી છે. મારા ભાગે ગીત અને ગઝલ અને બીજા કાવ્ય રૂપો એમ વિવિધ સ્વરૂપોની કવિતાઓની પ્રસ્તાવના લખવાનું આવ્યું, એ નિમિત્તે આ સંગ્રહ વાંચવાની તક પણ મળી, આ કાવ્યો વિશે વિચારવાની ઘણી તક મળી, અને મને જે કંઈ વિશેષતાઓ લાગી એ મેં મારી પ્રસ્તાવનામાં નોંધેલી છે. અને હું જે પેરેગ્રાફ વાંચવાનો હતો એ તો ટાઇટલ ઉપર જ આપ્યો છે, એ પેરેગ્રાફ વાંચી અને હું મારી વાત પૂરી કરીશ કે પ્રસ્તુત કાવ્ય સંગ્રહ અલક મલક અજવાળુમાં વર્ષા પ્રજાપતિની કવિત્વ શક્તિ ખાસ કરીને ગીત અને ગઝલના સ્વરૂપમાં સવિશેષ મોહરી ઉઠી છે. એમની કાવ્યાનુભૂતિનું પ્રમુખ બળ તો અલખ જ છે, કૃષ્ણ એમની સન્નિધિ છે, આ કૃષ્ણ એટલે જ તગજ્જુલ એટલે કે પ્રેમરંગ અને તસવ્વુફ એટલે કે તત્વ વિચારનો સમન્વય, એના થકી અંતરમાં ઉઠેલો સૂર એ જ એમનો આગવો સ્વર, અલખની પ્રકૃતિને પામવી પરખવી અને એનું ગહન દર્શન સહજતાથી રમણીય રીતે વિવિધ છંદો અને લયાવર્તનોમાં રસાત્મકતાથી ધારવાની રચના પ્રક્રિયામાંથી જ એમની મૌલિક સર્જકતા નિપજી આવે છે. કલ્પનાના નિરારા ઉડ્ડયન અને ગીતોચિત કે ગઝલોચિત કાવ્યબાનીમાંથી સિદ્ધ થતું કાવ્યત્વ જ એમને નોખી દિશાના અને ચાલના કવિયત્રી તરીકે ઉપસાવે છે. અલખના અલગ ભાવ જગતથી એમના કાવ્યોમાં સર્જાતું જુદું વાતાવરણ એમની નિજી મુદ્રા અંકિત કરે છે. એમની પાસેથી
ઉત્તરોત્તર આવી ઉર્જાસભર તાજગીપૂર્ણ નૂતન રચનાઓ મળતી રહે અને તેઓ પોતાના નિરાળા સંવેદનોની દ્રઢ પ્રતિતિ નવતર રચિત્વ કલાથી સર્જકતાથી કરાવતા રહે એવી અપેક્ષા સાથે હાર્દિક શુભકામનાઓ. આ કાર્યક્રમમાં એમના પિતાનો પણ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થાય છે અને એનું ટાઇટલ છે સાગર કી એક બુંદ. આમ તો આપણે એવું માનતા હોઈએ છીએ કે સાગર એટલે નદીઓનો સમૂહ, હકીકતમાં તો સાગર એ ટીપાઓનો સમૂહ છે. એટલે એક બુંદ એ બુંદનો સમૂહ એ સાગર છે. અને આજ સુધીમાં ક્યારેય પિતા અને દીકરીનો કાવ્ય સંગ્રહો એક સાથે પ્રકાશિત થતા હોય અને એના વિમોચનનો આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. તો હું આ ક્ષણે એ બંને પિતા પુત્રીને શુભકામનાઓ પાઠવું છું. આભાર.